કડામાં જનસેવા કેન્દ્રમાં કામકાજ ખોટકાયું છે। હિંમતનગર જનસેવા કેન્દ્રમાં 3 કલાક કામકાજ બંધ રહ્યું છે। છેલ્લા 6 માસથી પગાર ન થયો હોવાનો કર્મચારીઓનો આક્ષેપ છે। કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ રોષે ભરાયા છે। ત્યારે પગાર ન મળતા કર્મચારીઓનો વહીવટીતંત્ર પ્રત્યે વિરોધ જોવા મળ્યો। હિંમતનગર ઈડરના જનસેવાના કર્મચારીઓ પગારથી વંચિત છે। 3 દિવસમાં કોન્ટ્રાક્ટ પૂરો થતો હોવા છતાં તંત્ર ઉદાસીન છે। जनसेवा केन्द्र कर्मचारी पगार थी वंचित रहा है। 6 महीना थी पगार नहीं थयो। महत्वनी बात है कि एक महीनो पर पगार न थयो होय तो आंदोलन थी जाए, त्यारे 6 महीना थी आ लोगों पगार नहीं थयो अने सतत 6 महीना थी तेओ काम कर रहा था। आईशो वधु माहिती मेळवी अमारा संवाददाता संदीप पासे थी। संदीप, 6 महीना थी पगार नहीं थयो, तंत्र शुं करी रह्युं छे? संदीप पाटिल पण फात नाही करते। 3 દિવસમાં કોન્ટ્રાક્ટ પર જો આ પગાર થઈ જાય એટલે કે 6 મહિનાથી પગાર નથી થયો, ત્યારે હિંમતનગર જનસેવા કેન્દ્રમાં 3 કલાક કામકાજ બંધ રહ્યું હતું। સતત 6 મહિનાથી આ લોકો રાહ જોઈ રહ્યા હતા કે તેમનો પગાર થશે, પરંતુ નથી થયો અને કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ રોષે ભરાયા છે। ત્યારે હવે તેઓએ કામકાજ બંધ કર્યું છે અને જનસેવા કેન્દ્રમાં કામકાજ ખોટકાઈ ગયું છે। પરંતુ આ તમામ વાતોથી તંત્ર જાણે અજાણ છે અને તંત્ર આ બાબતે ઉદાસી સેવી રહ્યું છે। તંત્રને કોઈ જ પડી નથી। આશો અધુમાઈથી મેળવી અમારા સંવાદદાતા સંદીપ પાસેથી। સંદીપ, 6 મહિનાથી પગાર નથી થયો કર્મચારીઓનો અને તંત્ર ઉદાસીન છે, તંત્રને કોઈ પડી નથી? જે મિથુન, સાબરકાંઠા જિલ્લામાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી તરફ વિશ્વ મહામંદી પણ ચાલી રહી છે, તો સાબરકાંઠા જિલ્લાના જનસેવા અધિકારી જે કર્મચારીઓ છે તેની હાલત કપડી થઈ છે। છેલ્લા 5 મહિના સુધી તે લોકોને પગાર પણ નથી થયો અને હાલ એ લોકોને પણ હાલત કપડી થઈ છે, કારણ કે 5 મહિના સુધી જો પગાર ના થાય તો ઘર કઈ રીતે ચલાવવું એ પણ સમસ્યા છે। આજે હિંમતનગરમાં જે કર્મચારી છે તેને પણ 3 કલાક માટે કામ ઠપ થઈ ગયું હતું। તંત્ર દ્વારા સમજાવટ બાદ તે લોકોને કામે લાગ્યા હતા અને સમગ્ર જો જિલ્લામાં વાત કરીએ તો 29થી વધુ કર્મચારીઓ હાલ આમાં જોડાયેલા છે કર્મચારીઓ, અને વધુ પડતું આ લોકોનું કામનું ભારણ પણ હોય છે। મામલતદાર કચેરી જનસેવા કેન્દ્રમાં 7-12 આંડા ઉતારા, આધાર કાર્ડ, તમામ જે ગ્રામ્ય કક્ષાની જરૂરિયાત હોય, જે ખેડૂત વર્ગને પશુપાલનની જરૂર હોય તેવા કામકાજ હાલ અહીંયા થતા હોય છે। અને આ કર્મચારીઓને ખાસ કરીને કોરોનાની મહામારીમાં આ જે કર્મચારીઓ છે તેના પણ વધારે ભારણ હતું, પણ છેલ્લા 5 મહિનાથી રુદ્ર ઓટોમેશન નામની જે કંપની છે તેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, તે કંપનીએ અત્યાર સુધીમાં આ કર્મચારીઓને એક પણ પગાર ચૂકવવામાં નથી આવ્યો અને છેલ્લા 3 દિવસ બાકી છે આ રુદ્ર ઓટોમેશન કંપનીને હાલ જે કોન્ટ્રાક્ટ પૂરો થવાનો, તો હાલ આ લોકો દ્વારા હાલ કપડી છે અને કર્મચારી દ્વારા આગામી સમયમાં ચીમકી ઉછારી છે કે જો અમારો પગાર નહીં થાય તો અમે આગામી સમયમાં કામ કરવાનું બંધ કરી દઈશું, પણ હાલ માત્ર 3 દિવસ કામ બાકી છે અને રુદ્ર ઓટોમેશન જે કંપની છે તેના 3 દિવસ બાદ તેનો કોન્ટ્રાક્ટ પૂરો થાય છે, તો આગામી સમયમાં આ લોકોનો પગાર કોણ ચૂકવશે તે પણ એક મહત્વનો વિષય છે। અગાઉ વીટીવી દ્વારા પણ આ એક પ્રસારિત કરવામાં આવ્યું હતું, જનસેવા કેન્દ્રના અધિકારીઓ ઉચલા ઉપલા અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે, પણ છતાં પણ આ લોકોએ કોઈ પણ જાતના પગલાં ના લેતા હાલ જે કર્મચારી છે તે લોકોની હાલત કપડી થઈ છે। મિથુન જી જી, આભાર સંદીપ માહિતી આપવા બદલ। તો 6 મહિનાથી પગાર નથી થયો અને તંત્ર આ બાબતથી અજાણ છે, જેના કારણે હવે કામકાજ બંધ થઈ ગયું છે।